ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો તમે બધા? મજામાં જ હશો? અને તમને બધાને ઇંગ્લિશમાં સમજ તો પડે છે ને? કેટલાને ઇંગ્લિશ વિષય ગમે છે? બધાને જ ગમે છે? વાવ! ચાલો આજનો આપણે નવો ટોપિક શરૂ કરીએ તે પહેલાં હું તમને કંઈક સંભળાવું છું. તમે ધ્યાનથી સાંભળજો અને પછી તમારે મને કહેવાનું છે કે ટીચરે શેના વિશે કીધું. બરાબર ધ્યાનથી સાંભળજો. હા, ધ એલિફન્ટ સો બિગ સો ફેટ, હી વોક્સ લાઈક ધીસ એન્ડ હી વોક લાઈક ધેટ, હી હેઝ નો હેન્ડ્સ બટ વોટ અ લોંગ નોઝ. ચલો કહો તો ટીચરે શેના વિશે કીધું? અરે વાહ, એલિફન્ટ વિશે. વેરી ગુડ. તો સ્ટુડન્ટ્સ, હું તમને એક ઉખાણ પૂછું છું, તમે ધ્યાનથી સાંભળજો, ત્યારબાદ તે કોણ છે તે તમારે મને કહેવાનું છે. કહેશો ને? તેના માટે તમારે ધ્યાનથી સાંભળવું પડશે. તો સાંભળો. તુંબડા જેવું માથું લઈને ધમધમ કરતો જાય, સુપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ખાય. ફરી એકવાર બોલો. તુંબડા જેવું માથું લઈને ધમધમ કરતો જાય, સુપડા જેવા કાન હલાવી ઊભો ઊભો ખાય. વોટ ઇઝ ઇટ? કહો મને, તે કોણ છે? હા બોલો. વેરી ગુડ, એન એલિફન્ટ. તો તમે ધ્યાનથી સાંભળ્યું હોય તો અંદર શું કહેતા હતા તમને થોડી થોડી તો સમજ પડી જશે. તેની અંદર જે એલિફન્ટ નામનું એનિમલ છે તેના બોડી પાર્ટ્સ, બરાબર છે, અને તે કેવો છે, એટલે મતલબ ટૂંકમાં એલિફન્ટ વિશેની વાત અંદર કરી હતી. તો હું તમને થોડું પહેલાં ઓરલ સમજાવી દઉં કે તેના શું હતું. તો કે એલિફન્ટ કેવો છે? બિગ છે. કેવો? બિગ. અને ફેટ પણ છે, એટલે કે જાડો. તમને ખબર છે ને બધાને, ફેટ શબ્દ આપણે શીખી ગયા છે. હવે એલિફન્ટ કયા રંગનો દેખાય, કયા કલરનો હોય તમને ખબર છે? બ્લેક કલરનો હોય, બરાબર છે. ત્યારબાદ એલિફન્ટને શું હોય છે ખબર તમને? લોંગ ટ્રંક. શું હોય છે? લોંગ ટ્રંક, એટલે લાંબી સુંદ હોય છે. ત્યારબાદ એલિફન્ટની પાસે બીજું શું હોય છે કહો તો તમે મને? હા, ટુ બિગ તશ્ક. તશ્ક એટલે તમને ખબર છે, અણીદાર દાંત. તમે જોયા હશે ને હાથીની જે સુંદ હોય છે ત્યાં બે બધા વ્હાઈટ અણીદાર દાંત હોય છે. તે દાંતનો ઉપયોગ શું થાય ખબર તમને? ઘણેણા બનાવવા માટે દાંતનો ઉપયોગ થાય છે, એટલે કે તેના જે અણીદાર દાંત છે ને તે ખૂબ જ કિંમતી હોય છે. ત્યારબાદ શું હોય છે એલિફન્ટ પાસે કહો મને? ટુ બિગ યર્સ. આપણા તો નાના નાના છે, હાથી પાસે કેવા હોય છે? મોટા મોટા યર્સ હોય છે. ત્યારબાદ કહો. હા, એલિફન્ટ પાસે ફોર ફેટ લેગ્સ. ફોર કેટલા? ફોર ફેટ લેગ્સ, એટલે કે તેની પાસે થાંભલા જેવા ચાર પગ હોય છે. જોયા છે ને તમને? અને તે કઈ રીતે ચાલે છે? ધમ 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 કરતું ચાલે છે. ત્યારબાદ કહો મને, એ તમે મને કહો તો, તમને બધાને ખબર છે કે એલિફન્ટ શું ખાય? કહો કહો, ખબર છે તમને? હા, લીવ્સ, એટલે કે પાંદડાઓ ખાય છે. અને એને બીજું જે વસ્તુ ખૂબ જ ભાવે છે તેના વિશે તમને ખબર છે? કહો. તમે પણ ખાઓ છો, હું પણ ખાઉં છું. અને તે હાથીની ફેવરિટ, એલિફન્ટની ફેવરિટ વસ્તુ છે. કહો શું? સુગર કેન. સુગર કેન એટલે શું? શેરડી. ખાઓ છો ને તમે બધા શેરડી? ખૂબ જ મીઠી લાગે છે.
બરાબર, તો આ થઈ એલિફન્ટની વાત. હવે આપણે એલિફન્ટના સેન્ટેન્સ જોઈશું. બરાબર છે? જો સ્ટુડન્ટ, આ રહ્યો એલિફન્ટ. હવે આપણે થોડા એલિફન્ટ વિશે સેન્ટેન્સ જોઈશું. જુઓ, તમને ખબર છે ને એનિમલ માટે શાનો ઉપયોગ થાય? ઈટનો ઉપયોગ થાય. ટીચરે કીધું હતું ને, તો ઇટ ઇઝ એન એલિફન્ટ. ઇટ ઇઝ એન એલિફન્ટ. ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ ઇઝ અ બિગ એનિમલ. ધ એલિફન્ટ ઇઝ બ્લેક. ધ એલિફન્ટ ઇઝ બ્લેક. ઇટ હેઝ અ લોંગ ટ્રંક. ઇટ હેઝ અ લોંગ ટ્રંક. ઇટ હેઝ ટુ બિગ ટસ્ક. ઇટ હેઝ ટુ બિગ ટસ્ક. ઇટ હેઝ ટુ બિગ યર્સ. ઇટ હેઝ ટુ બિગ યર્સ. ઇટ હેઝ ફોર ફેટ લેગ્સ. ઇટ હેઝ ફોર ફેટ લેગ્સ. ધ એલિફન્ટ ઇટ્સ લીવ્સ. એલિફન્ટ ઇટ્સ લીવ્સ. ઇટ લાઇક્સ સુગર કેન. ઇટ લાઇક્સ સુગર કેન. મેં તમને કહ્યું ને, તેને ખાવામાં શેરડી ગમે છે. અ મેન ઇઝ સિટિંગ ઓન ધ એલિફન્ટ. અ મેન ઇઝ સિટિંગ ઓન ધ એલિફન્ટ. ધ એલિફન્ટ ઇઝ વોકિંગ. ધ એલિફન્ટ ઇઝ વોકિંગ. તો બાળકો, તમને એલિફન્ટ વિશે થોડું થોડું સમજ પડી ને? હવે આપણે તેના વિશે સેન્ટેન્સ લખીશું. તે તમારે ધ્યાનથી જોવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ? તો સ્ટુડન્ટ્સ, જુઓ, આપણે ઓરલ સેન્ટેન્સ ટીચરે તમને બધા કીધા કે એલિફન્ટ પાસે શું શું હોય છે. હવે જુઓ, અહીં બોર્ડ પર મેં કેટલાક સેન્ટેન્સ લખ્યા છે. બરાબર, તો આપણે તેને ટુ ટાઈમ્સ બોલીશું. અને જુઓ, મેં જે સ્પેલિંગ જે છે તમારે યાદ રાખવાનું છે ને, તેના પર અન્ડરલાઇન કરી છે, એટલે તમને સરળતાથી યાદ પણ રહેશે. અને સાથે હું તમને કહેતી પણ જઈશ અને સમજાવતી પણ જઈશ. ઓકે, તો જુઓ, ઇટ ઇઝ એન એલિફન્ટ. ઇટ ઇઝ એન એલિફન્ટ. બોલો બધા મારી સાથે એકવાર. ઇટ ઇઝ એન એલિફન્ટ. નેક્સ્ટ જુઓ, ઇટ ઇઝ અ બિગ એનિમલ. ઇટ ઇઝ અ બિગ એનિમલ. ત્યારબાદ, ધ એલિફન્ટ ઇઝ બ્લેક. ધ એલિફન્ટ ઇઝ બ્લેક. ત્યારબાદ, ઇટ હેઝ અ લોંગ ટ્રંક. ઇટ હેઝ અ લોંગ ટ્રંક. ઇટ હેઝ ટુ બિગ ટસ્ક. ઇટ હેઝ ટુ બિગ ટસ્ક. ઇટ હેઝ ટુ બિગ યર્સ. ઇટ હેઝ ટુ બિગ યર્સ. ઇટ હેઝ ફોર ફેટ લેગ્સ. ઇટ હેઝ ફોર ફેટ લેગ્સ. ધ એલિફન્ટ ઇટ્સ લીવ્સ એન્ડ સુગર કેન. ધ એલિફન્ટ ઇટ્સ લીવ્સ એન્ડ સુગર કેન. જુઓ, હવે ઇટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે. ઇટ ઇઝ અ બિગ એનિમલ, તે મોટું પ્રાણી છે. ધ એલિફન્ટ ઇઝ બ્લેક, તે કાળો છે. ઇટ હેઝ અ લોંગ ટંગ. લોંગ એટલે લાંબી સૂંઢ. તેની પાસે લાંબી સૂંઢ છે. ઇટ હેઝ ટુ બિગ ટસ્ક. તેની પાસે બે મોટા અણીદાર દાંત છે. ઇટ હેઝ ટુ બિગ યર્સ. તેની પાસે બે મોટા કાન છે. ઇટ હેઝ ફોર ફેટ લેગ્સ. તેની પાસે ચાર થાંભલા જેવા પગ છે. ધ એલિફન્ટ ઇટ્સ લીવ્સ એન્ડ સુગર કેન. એલિફન્ટ ખાવામાં પાંદડાઓ અને
શેરડી ખાય છે, તે સિવાય બનાના પણ તે ખાય છે. તો બાળકો, તમને ધ એલિફન્ટ વિશે ખબર પડી ને? તો તમારે આ સેન્ટેન્સ તમારી નોટબુકમાં લખવાના છે અને તમને યાદ રહે એટલા સેન્ટેન્સ તમારે યાદ પણ રાખવાના છે, બરાબર? તો નવા ટોપિક સાથે આપણે ફરી મળીશું બાળકો. આવજો, બાય.